હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું છું તેજલ મોદી. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાલક પનીરનું શાક. તો સૌથી પહેલાં આપણે ડુંગળી, એક પીસ ડુંગળી સમારી લીધી છે, પનીર ઘરે બનાવેલું લીધું છે, જીરું, બે પીસ ટામેટાં, લસણ નાદું સમારેલા, મરચાં 4-5 સમારેલા, સ્વાદ અનુસાર મીઠું અને પંજાબી કિચન કિંગ મસાલો. સૌ પ્રથમ પાલક પનીર બનાવતા પહેલાં આપણે પાલક લઈશું. પાલકને બરાબર કાપી પાલકને હવે આપણે ધોઈ નાખીશું. પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે પાલક નાખી દઈશું હવે, અને પાલક ઉકળે ત્યાં સુધી આપણે બાફવા દઈશું. પાલક હવે ઉકળી ગયો છે, ગેસ બંધ કરી દઈશું અને એને કાઢી લઈશું. પાલક ઠંડો પડે એટલે પછી આપણે એની પેસ્ટ બનાવીશું. હવે પાલક બફાઈ ગયો છે તો આપણે પેસ્ટ બનાવીશું. હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાક બનાવવાનું સર્વ કરી દઈશું. ગેસ સળગાવી દઈશું, ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે જીરું નાખીશું. જીરું થાય ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી દઈશું. ડુંગળી, ટામેટાં, લસણ આદું, મરચાં અને થોડુંક પાણી. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. પેસ્ટ જે બનાવી છે આપણે અંદર નાખી દઈશું, બરાબર સુકાવા દઈશું. ગ્રેવીને બરાબર ઉકળવા દઈશું. ગ્રેવી થઈ ગઈ છે એટલે મસાલો કરી દઈશું. સેજ, હળદર, લાલ મરચું, કિચન કિંગ મસાલો, સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી દઈશું. પેસ્ટ નાખીશું. હવે શાક રેડી થઈ ગયું છે એટલે આપણે પનીર નાખી દઈશું. હવે ગરમા ગરમ પાલક પનીરનું શાક રેડી થઈ ગયું છે, સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આપણું પંજાબી ઢાબા સ્ટાઇલ પાલક પનીરનું શાક રેડી થઈ ગયું છે. મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ ખાસ કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે પાલક પનીરની રેસીપી તમને કેવી લાગી.